ભાઈ જાની કે જેમણે પોતાના મિત્રો સાથે બીજા નવા આવા ઉત્સાહી મિત્રોને ગાઈડન્સ આપે છે અને છેલ્લા બે વર્ષથી આ ગ્રુપ ચલાવે છે, તો જયદીપભાઈ જાની આજે આપણી સાથે છે, તો એમની સાથે થોડી ઘણી વાતો કરો. તો આપને પહેલો સવાલ મારો એ છે કે આપને આ સારો વિચાર ક્યાં છે? ગ્રુપની શરૂઆત તો ઘણા ટાઈમ પહેલાં કરેલી, જ્યારે આપણે કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે લોકડાઉનની અંદર આપણે ઘણા ટાઈમથી ઘરની અંદર જ હતા અને અનલોકની પ્રક્રિયા ચાલુ છે એટલે ધીમે ધીમે રિફ્રેશમેન્ટ માટે આપણે બહાર નીકળતા. એવી જ રીતના અમે પાંચ મિત્રો બહાર નીકળેલા અને ભવાની બીચ ઉપર આવવાનું વિચારેલું. ભવાની બીચ ઉપર આવ્યા એટલે અમે એક ઓબ્ઝર્વેશન કર્યું કે આખો બીચ છે એ પ્લાસ્ટિકથી લપેટાઈ ગયો. હવે એની પાછળ શું કારણ છે કે ત્યારે કરંટ સિચ્યુએશન અમને નહોતી ખબર કે શું ચાલી રહ્યું છે, પણ જોઈને મતલબ આપણે કહીએ ને કે રૂવાડા ઉભા થઈ ગયા કે આવું સિચ્યુએશન કેવી રીતના ક્રિએટ થયું. તો ત્યારે ને ત્યારે અમે ખાલી મનમાં એવો ઇનિશિયેટિવ લઈ લીધો કે ભલે પાંચ લોકો તો પાંચ લોકો, પણ એવું કંઈક કરીએ કે મતલબ આખો બીચ સાફ થાય. હવે એની પાછળ કેટલી દરિયાજી સૃષ્ટિ બચે ત્યારે અમને આટલું બધું વિઝન નહોતું, પણ ખાલી એ હતું કે આને સાફ કરવો છે અને આગળ કોઈ મતલબ ગો વિથ ધ ફ્લો. તો ચાલુ કર્યું અને પછી ધીમે ધીમે નવા નવા લોકો જોડાતા ગયા. એવી રીતના અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું કે આ પ્લાસ્ટિકથી કેટલું નુકસાન થાય છે, કારણ કે કરંટ સિચ્યુએશનમાં અમને ખબર નહોતી કે આ કેટલું નુકસાન કરે છે. પછી ખબર પડી કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા દરિયાજી સૃષ્ટિને કેટલું નુકસાન કરે છે. અને હવે આવી રીતના કન્ટિન્યુઅસ અમે મહિનો ચાલ્યું. મહિના પછી એવું થયું કે વોલેન્ટિયર આવવાનું બંધ થયું, કારણ કે બધાને ડિમોટિવેટ કરવામાં આવ્યા. સમાજમાંથી કોઈ સપોર્ટ નહોતો મળતો, પરિવારમાંથી કોઈ સપોર્ટ નહોતો મળતો. પછી એવું વિચારી લીધું કે હવે આ કામ પૂરું કરી દઈએ. અને મતલબ જોત જોતા એક વિચાર આવ્યો કે આપણે સોશિયલ મીડિયાની અંદર કદાચ એક આવું નાનું એવું પોસ્ટ મૂકીએ તો મતલબ લોકોનો શું રિવ્યૂ છે, કારણ કે લોકો સુધી તો પહોંચ્યું જ નથી. એટલે એક એવી રીતના લખાણ તૈયાર કર્યું અને અમે ગ્રુપની અંદર અલગ અલગ ગ્રુપમાં શેર કર્યું. તો એમાં એવા ઘણા બધા એક્ટિવ યુવાનો જે હતા એ અમારી સાથે જોડાવાના ચાલુ છે અને ધીમે ધીમે સંખ્યામાં વધારો થયો. નવું પહેલાં અમે પાંચ જણા હતા, એમાંથી દસ થયા, બાર થયા, પછી સીધા ચાલીસ થયા. ત્યારે મતલબ મારી માટે પર્સનલી મતલબ એવું કહેવાય ને કે ગોડ ગિફ્ટ. 40 જણા એક સાથે જોડાણા પછી એવું થયું કે નહીં કે આ મિશનમાં કાંઈક તો એવું છે કે 40 લોકો એક સાથે જોડાણા. પછી કન્ટિન્યુઅસ આ મિશન અમે કરીએ છીએ અને ઘણો બધો સપોર્ટ પણ મળે. અત્યારે તમે કીધું એમ કે 8-9 જણાથી 40 જણાનો પરિવાર આખો એક શરૂઆત થઈ છે. ખરેખર એક પોઝિટિવ ઉર્જા મળતી હોય છે, માણસની અંદર એક પોઝિટિવ એનર્જીનો સંગ્રહ થતો હોય છે. આગળનો મારો સવાલ એ છે કે આ મિશન છે તમે ક્યારથી શરૂ કરેલું અને આજે કેટલા સમયથી આ મિશન ચાલે? આ મિશનને એક વર્ષ હમણાં થોડા ટાઈમ પહેલાં નવેમ્બરમાં થયું અને અત્યારે ઉપર 2 મહિના ગયા છે, મતલબ એક વર્ષ જેવું થયું છે. પણ ગ્રુપની અંદર જે નવા નવા લોકો જોડાના અને ઇમ્પેક્ટ જે પડે છે એ મતલબ બહુ હેલ્પફુલ છે. અને હજી કન્ટિન્યુઅસ આ મિશન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આઉટપુટ ન આવે. જ્યાં સુધી લોક જાગૃતિ નહીં થાય ત્યાં સુધી આ મિશન કન્ટિન્યુઅસ રહેશે. તમે કીધું કે છેલ્લા એક વર્ષથી આ મિશન ચાલે છે, તો જેથી પણ મારે એક નાનકડો એવો એ સવાલ છે કે અત્યાર સુધીમાં કેટલો કચરો તમને આ ભવાની બીચ ઉપરથી પ્રાપ્ત થયો? હવે મેં જેમ અગાઉ વાત કરી કે પ્લાસ્ટિક અને ઘણો બધો કચરો ભવાની બીચની પણ ઘણી જગ્યાએ આવતો હોય છે, જે આપણને ખબર નહોતી. પણ અમે જેવી રીતના આગળ વધતા ગયા એવી રીતના ખબર પડી કે પ્લાસ્ટિક સિવાય પણ ઘણો બધો કચરો દરિયાની અંદર ફેંકવામાં આવતો હોય છે, જેને ઇંગ્લિશમાં ઘોસ ગિયર કહેવામાં આવે છે. એની અંદર આ ઝાડ હોય છે જે માછીમારો પાથરતા હોય છે, એના અમુક સમય પછી ખરાબ થઈ જાય એટલે લોકો ફેંકી દે છે અને એ ઝાડ અંદર ને અંદર રહે એટલે દરિયા જીવ સૃષ્ટિને બહુ નુકસાન કરે છે. અને આપણને જેમ ખબર છે કે મહુવા ખાડીમાં આવે છે એટલે કચરો બધો તણાઈને કાંઠા ઉપર આવે છે. તો જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે આ જે નીચેનું જે રેતી છે એની અંદર હોસ ગિયર મતલબ 60-70 કિલોના દોવડા છે, પછી જાળી છે પ્લાસ્ટિકની, આવું બધું અંદર ફસાઈ જાય છે. એટલે એક તો મારે આવી રીતના જાળી કાઢવામાં 7-8 લોકો મહેનત કરે ત્યારે એ નીકળે છે. આવું અમે ટોટલ 5 ટન પ્લાસ્ટિક પ્લસ આવો બધો કચરો એકઠો કર્યો છે. ખાલી ભવાની બીચ ઉપરથી 5 ટન કચરો મળવો ખૂબ મોટો આંકડો છે અને એ આપ કાર્ય કરે છે, કરો છો, ખરેખર ધન્યવાદ અર્પણ કરું છું. આગળનો મારો સવાલ એ છે કે તમે બીચ ક્લીનિંગ કરવા સિવાય બીજું કોઈ આ પર્યાવરણને લગતી પ્રવૃત્તિ કરો છો? હવે આગળ આપણે તહેવારની વાત કરીએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા તહેવાર આવતા હોય છે, જેમ કે દશામાં છે, ગણેશ ચતુર્થી છે. હવે દશામાની અંદર આપણા મમ્મી છે કે બહેન છે જ્યારે દશામાનું વ્રત રહે છે ત્યારે
પહેલાના સમયમાં માટીની મૂર્તિની સ્થાપના થતી અને વિસર્જન થતું, પણ ધીમે ધીમે જેમ જેમ બદલાવ આવતો કે એવી રીતના હવે માટીની જગ્યાએ પીઓપીની મૂર્તિનું વેચાણ વધતું. એટલે ત્યારે અમે ઇનિશિયેટિવ લીધો કે જે પીઓપીની મૂર્તિ છે એને દરિયાની અંદર પધરાવવા લઈ જઈએ, અને એની માટે અમે ભવાની બીચ ઉપર એક અલગ વ્યવસ્થા કરી કે જેની અંદર પાણીને એવું બધું અમે ભરી દીધું, જેથી કરીને કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે અને એની અંદર એમનું વિસર્જન કરવું હોય તો કરી શકે. અને ગણેશ ચતુર્થીમાં પણ અમે મહુવાની અંદર એક વર્કશોપનું આયોજન કરેલું, જેમાં 56 જેટલા યુવાનો જોડાયેલા, જેમાં અમે માટીમાંથી મૂર્તિ કેવી રીતના બનાવી શીખવાડેલી. અને પછી આપણે જેમ જોઈએ છીએ કે મોટા સિટી છે, જે મહાનગરો છે, એની અંદર કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આપણા નાના સિટીની અંદર આવું કંઈ નથી હોતું. એટલે એવું વિચારું કે આપણે પણ એવી કોઈ વ્યવસ્થા પૂરી પાડીએ કે જેથી કરીને લોકો એનો ઉપયોગ કરી શકે. એટલે આપણે કચ્છપર બંદર છે અને ભવાની બીચ, આ બે જગ્યાએ ગણેશ આપણે ગણેશ વિસર્જન આવે છે ત્યારે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, જેની અંદર પબ્લિકનો ખૂબ એટલે ખૂબ સારો એવો સપોર્ટ મળેલો, અને બધા માટે આ વસ્તુ નવી હતી, અમારા માટે પણ અને પબ્લિક માટે પણ, કારણ કે કૃત્રિમ તળાવ નામની વસ્તુનો આ જે કોન્સેપ્ટ છે એ કોઈ દિવસ આવેલો નથી, તો આ બધા માટે નવું હતું, પણ ઘણો બધો સપોર્ટ મળેલો. એટલે આવી રીતના અમે પર્યાવરણના કાર્યક્રમ કરીએ છીએ. અને આપણે જ્યારે તોકતે સાયક્લોન આવ્યું ત્યારે બધાને ખ્યાલ છે કે જાનહાનિ નહોતી થઈ, પણ પર્યાવરણને બહુ નુકસાન થયું, તો ઘણા બધા ઝાડવા પડી ગયેલા, તો અમે એવો એક ઇનિશિયેટિવ લીધો કે આપણે જેટલા આપણાથી થાય એટલા ઝાડવા ઉગાડીએ. એની અંદર અમે અત્યારે 800 જેટલા મતલબ સફળ ઝાડવા ઉગાડ્યા છે, જે સફળ થયા છે. આવી રીતના અલગ અલગ કાર્યક્રમ, આપણા જે ધાર્મિક તહેવાર છે એને પરંપરા સાથે આપણે જોડીએ, જે જૂની સંસ્કૃતિ છે એને ફરીથી લાવવાનો અમારો એક વિચાર છે, એની અંદર અમે કાર્યરત છીએ. તમારી આટલી સારી વાત સાંભળીને મને પણ એવો શોખ છે કે મારે પણ આ ટૂંકમાં જોડાવવું છે, અને દર્શકોને પણ એવો શોખ જો હશે તમારી સાથે ટૂંકમાં જોડાવા માટે કઈ રીતે જોડે. હવે આપણે અમુક આવી રીતના કદાચ અગાઉ કોઈ જોયા હશે તો એમાં રજીસ્ટ્રેશન ને આ બધું આવતું હોય છે, પણ અમારા ગ્રુપની સાથે જોડાવા માટે અમે દર શુક્રવારે એક પોસ્ટ તૈયાર કરીએ છીએ, એમાં ક્લીનઅપનું બધું લખેલું હોય છે કે બીચ ક્લીન ક્યારે છે, કઈ જગ્યા પર છે અને ટાઈમ શું છે. એટલે જે મિત્રોને જોડાવવું હોય એ ઇન્સ્ટાગ્રામનું અમારું પેજ છે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ, એની અંદર તમે ફોલો કરી લેજો, એમાં પોસ્ટ રેગ્યુલર આવતી હોય છે. જોડાવા માટે કોઈ રજીસ્ટ્રેશન કે એવું અત્યારે છે નહીં, તમે સીધા બીચ ઉપર આવો, મળો, તમારા વિચાર રજૂ કરો, તમારા શું વિચાર છે, પછી તમે કઈ રીતના આગળ કામ કરવા માગો છો એ રીતના ગ્રુપમાં જોડાવાનું. બાકી રજીસ્ટ્રેશન કે એવું કંઈ અમે કરતા નથી, જે લોકો જોડાય છે ફીલ ફ્રી ટુ, તો મતલબ ગમે તે લોકો જોડાઈ શકે. ખૂબ સારી વાત છે કે જોડાવવું હોય તો લોકો રજીસ્ટ્રેશન કે નથી. આગળ આપ અમારા દર્શકોને શું કહેવા માંગો? મેઇન તો બધી વાત આપણે કવર કરી લીધી, પણ અત્યારે મારો એક એવો વિચાર છે કે અત્યારનું જે યુવાધન છે એ મતલબ કોઈ પણ ગેમ રમે છે અથવા તો કોઈને કોઈ બીજી એવી એક્ટિવિટી કરે છે જેનું કાંઈ આઉટપુટ નથી, તો હું બધાને એવી રિક્વેસ્ટ કરું છું કે તમે અમારી સાથે ન જોડાવ, એનો કશો વાંધો નથી, પણ તમે એન્ડ ઓફ ધ ડે એવું કોઈ કામ કરો કે જેનાથી તમે પ્રાઉડ ફીલ થાય, મતલબ કોઈ પર્યાવરણનું કામ કરો કે જેથી કોઈ પણ કામ કરો કે જેથી આપણું જે પર્યાવરણ છે એ બચી શકે. એટલે બધા યુવાધન, અને અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં બહુ બધા લોકો એક્ટિવ છે, પણ બધાને જોક શેર કરે છે, આ છે એવું બધું શેર કરે છે, એવું કાંઈક શેર કરો કે જેનાથી કોઈ આપણું ફ્યુચર સારું બને, કારણ કે આપણા મમ્મી પપ્પાએ તો આપણું ફ્યુચર બનાવી દીધું, આટલો સારો બીચ આપણને આપી દીધો, આપણે હવે આપણી જે ભવિષ્ય છે આપણું ભવિષ્ય એને આપણે આવો બીચ ફરીથી દેવો પડશે. એટલે એવું કોઈ કામ કરીએ કે આપણી જે કુદરતની દેડ છે એને આપણે જાળવણી કરી શકીએ.